કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ બનાસ બચાવ અંતર્ગત દાંતીવરા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવાની માંગ કરી છે. કોરોનાના મહામારીના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે આજે કાંકરેજના ખેડૂતોએ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. કાંકરેજ પૂર્વ વિભાગના ખેડૂતો, કાંકરેજ કિસાન સંઘ અને 8 ગ્રામ પંચાયતના સરપંચોએ જય જવાન અને જય કિસાનના સૂત્રો બોલાવીને સ્થાનિક મામલતદારને 10 દિવસમાં તળાવ ભરવા ઉપરાંત બનાસ નદીને વહેતી કરવા માટેની માંગ કરી છે. આગામી 10 દિવસમાં જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસ નદી પર દાંતીવરા ડેમ બાંધવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ડેમના પાણીને નદીથી ફેરવીને કેનાલોમાં છોડવામાં આવતા કાંકરેજના પૂર્વ વિભાગના પાણીના તળ 1000 ફૂટ કરતાં પણ ઊંડા ઉતરી ગયા છે અને તેના લીધે ખેડૂતોને ખેતીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દિવસે ને દિવસે ઊંડા જતાં ભૂગર્ભજળને રિચાર્જ કરવા માટે હવે માત્ર બનાસ નદી સજીવન કરવા સિવાય કોઈ જ રસ્તો ના રહેતા સ્થાનિકોએ બનાસ નદીને જીવન કરવાની માંગ કરી છે. અને જો આગામી 10 દિવસમાં બનાસ નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ઉચ્ચારવાની ચીમકી ઉચ્ચારી છે. કાંકરેજ તાલુકાના કંબોચા રસ્તા હરમનજીના મંદિરમાં સરપંચો અને ખેડૂતો બધા અને ભારતીય કિસાન સંઘ બધા થઈને અમે આ દિવસે ત્યાં ભેગા મળી બેઠક કરી અને અમે આ સુરી ખાતે મામલતદાર સાહેબ શ્રીને અમે અમારા 1000 થી 1200 તળ ગયેલ છે એટલે અમે આજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને મામલતદાર સાહેબશ્રી અમને હનુમાનજીની સાક્ષીમાં કે હવે તમે ચિંતા ના કરશો, હું ગમે કોઈ પણ ભોગે તમને બનાસ નદી જીવિત કરીને પોણી વળાઈશ એવી અમને ખાતરી આપી.